नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम सुधीर सर अने आ ऑनलाइन क्लास नी अंदर हूँ तमारू बधा विद्यार्थी मित्रों स्वागत करू छु। हवे आ अत्यारे वैश्विक महामारी ना संदर्भे मोटा भागना विद्यार्थीओनो अभ्यासक्रम अटकी न पड़े एना माटेनो मारा द्वारा एक नम्र प्रयास करेल छे। बराबर, हवे आजना दिवसमां आपणे जीवविज्ञान धोरण 12 साइंस एनी अंदर प्रकरण नंबर 1 अने प्रकरणनुं नाम छे सजीवोमां प्रजनन। સજીવોમાં પ્રજનનનો મતલબ થાય ઇંગ્લિશની અંદર એને કહેવાય રિપ્રોડક્શન ઇન લિવિંગ ઓર્ગેનિઝમ। બરાબર, હવે સજીવોની અંદર પ્રજનન આ એક વાક્ય બોલતા જ આપણને એમ થાય કે પ્રજનનના કેટલા પ્રકાર છે, તો જનરલી આપણે વર્ષોથી ભણતા આવ્યા છીએ કે સજીવની અંદર જે પ્રજનનના પ્રકાર જોવા મળે એના મુખ્ય બે પ્રકાર છે, એક અલિંગી પ્રજનન છે અને એક છે લિંગી પ્રજનન। બરાબર, હવે આ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વચ્ચે શું ડિફરન્સ છે, પ્લસ અલિંગી પ્રજનન કઈ રીતે જોવા મળે છે, લિંગી પ્રજનન કઈ રીતે જોવા મળે છે અને ક્યાં ક્યાં સજીવોની અંદર જોવા મળે છે, એ બધા વિશેની ટોટલ માહિતી આપણે આ ચેપ્ટરની અંદર લેવાની છે। હવે આપણે ચેપ્ટરની ધીમે ધીમે પ્રસ્તાવના સ્ટાર્ટ કરીએ, તો પ્રસ્તાવનાની અંદર સૌથી પહેલો શબ્દ એવો આપ્યો છે કે પ્રત્યેક સજીવ એક ચોક્કસ સમયગાળા માટે જીવી શકે છે। આવું આવ્યું છે કે પ્રત્યેક સજીવ, જો પહેલી વાત તો એ કે પૃથ્વી ઉપર કોઈ સજીવ છે ને અજર અમર નથી, પ્રત્યેક સજીવ કોઈ એક ચોક્કસ સમયગાળા માટે જીવી શકે છે અને આ જે સમયગાળો ચોક્કસ છે એને કહેવામાં આવે છે સજીવનો જીવનકાળ, ઇંગ્લિશની અંદર એને લાઈફ સ્પેન પણ કહેવામાં આવે છે। હવે પ્રત્યેક સજીવની અંદર આ જીવનકાળ શું દર્શાવે છે, બધા સજીવની અંદર અલગ અલગ હોય, ઇવન તમને ટેક્સ્ટ બુકની અંદર આ પ્રસ્તાવના પછીના પેજ ઉપર જ આપ્યું છે અલગ અલગ સજીવની અંદર જીવનકાળ કેવો કેવો હોય, એની અંદર સૌથી પહેલા તમને આપ્યું છે કે વિવિધ પ્રકારના પ્રાણીઓ ખાસ કરીને હાથી તો એનો જીવનકાળ છે 45 વર્ષ હોય, ત્યાર પછી બીજું એક્ઝામ્પલ આપ્યું છે ગુલાબ તો એનો જીવનકાળ 35 વર્ષ હોય, ત્યાર પછી એક્ઝામ્પલ આપ્યું છે ઘોડો તો એનો જીવનકાળ છે 60 વર્ષ હોય, અને ત્યાર પછી એક્ઝામ્પલ આપ્યું છે મગર તો એનો જીવનકાળ પણ 60 વર્ષ હોય, ત્યાર પછી તમને એક્ઝામ્પલ આપ્યું છે ફળમાખી, ફળમાખી એટલે એને એકબીજાના નામે ઓળખવામાં આવે છે ડ્રોસોફિલા, એનો જે જીવનકાળ છે એ 15 દિવસનો જ હોય। બરાબર, હવે અહીંયા હું બધી યાદી નથી લખતો પણ હું તમને શોર્ટ ની અંદર કહી દઉં। બરાબર, વટનું વૃક્ષ હોય તો એનો જીવનકાળ 300 વર્ષ હોય, કાચબો હોય તો એનો જીવનકાળ 100 થી 150 વર્ષ હોય, અથવા તો અમુક જે કાચબા છે એ 300 વર્ષ સુધી પણ જીવે, વડલાનો જીવનકાળ મેં તમને કીધો, ત્યાર પછી પીપળાનો જીવનકાળ તમને જાણીને આશ્ચર્ય થશે 1500 વર્ષ હોય। બરાબર, પછી મેંગો ટ્રી આંબો એનો જીવનકાળ 300 વર્ષ સુધીનો હોય। જો આ બધા હું તમને જે આંકડા આપું છું ને એ એક એપ્રોક્સિમેટલી છે। બરાબર, હવે આ બધું વિચારીને તમને એક વસ્તુ જોવા મળશે કે આમાં બધાના જીવનકાળ આપણે આપ્યા છે ને, તો અમુક સજીવનો જીવનકાળ છે ને એ ખૂબ જ ટૂંકા વર્ષોનો હોય અથવા તો ટૂંકા દિવસો, અને અમુક સજીવોનો જીવનકાળ લાંબા વર્ષો સુધીનો હોય। હવે આ બે સીમાંત પરિબળ મતલબ કે સીમાંત અંતર કહેવાય, એક સજીવ છે તો ટૂંકા જીવનકાળ માટે જીવે છે, એક સજીવ છે તો લાંબા જીવનકાળ માટે જીવે છે, અને આ બંને સીમાંત પરિબળ મતલબ ઓછામાં ઓછા જીવનકાળથી લાંબામાં લાંબા જીવનકાળ સુધીમાં બધા જ સજીવ આવી જાય। બરોબર, અને બીજું કે જીવનકાળ એટલે કે સજીવના જન્મથી લઈને કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો છે। બરોબર, મોસ્ટ પ્રોબેબલી બધા સજીવો છે એ જન્મથી લઈને કુદરતી મૃત્યુ સુધી પહોંચતા નથી। બરાબર, એ હું વ્યાખ્યા લખું છું કે જીવનકાળ એટલે શું થાય, તો કે સજીવના જન્મથી લઈ
અને તેના કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો એને જીવનકાળ કહેવાય બરાબર હવે આ જીવનકાળની અંદર બધા સજીવો પોતપોતાની રીતે જીવે છે અને કુદરતી મૃત્યુ પામે છે હવે એક વસ્તુ યાદ રાખવું કે કોઈ પણ સજીવ છે ને એનો જીવનકાળ તેના કદ સાથે સંબંધિત નથી આ એક ખાસ યાદ રાખવું એવું નથી કે કોઈ મોટું સજીવ હોય તો એનો જીવનકાળ વધારે હોય હાથીનો આપણે જીવનકાળ લખો 65 વર્ષ સોરી 45 વર્ષ બરોબર 65 વર્ષ સુધી જીવે 45 થી 65 વર્ષ સુધી બરોબર તો એનો મતલબ એવો નથી કે હાથીનો જીવનકાળ છે એ વધારે પડતો છે ઘોડાનો જીવનકાળ છે એના પણ વધારે છે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણને એક્ઝામ્પલ આપ્યું છે કાગડો અને પોપટ આ બે અલગ અલગ પક્ષીઓ છે તમે જો આ બેના કદની અંદર કોઈ ફેરફાર નથી પણ જીવનકાળની અંદર ઘણો બધો ફેર છે બરોબર પોપટ છે એનો જીવનકાળ 140 વર્ષ છે જ્યારે કાગડાનો જીવનકાળ ખાલી ને ખાલી 15 વર્ષ છે બંનેના કદની અંદર કોઈ ફેરફાર નથી બંનેના કદ એકદમ સમાન છે પણ એના જીવનકાળની અંદર ઘણો બધો ડિફરન્સ છે બીજું એક એક્ઝામ્પલ આપો કે પીપળાનું વૃક્ષ અને આંબાનું વૃક્ષ હવે આ પીપળા અને આંબા બે વૃક્ષની અંદર કોઈ વધારે લાંબો ડિફરન્સ નથી પણ બંનેના જીવનકાળની અંદર ઘણો બધો ફેર છે મેં તમને આ લેક્ચરની શરૂઆત કરી ત્યારે જ કીધું કે પીપળાનું વૃક્ષ છે તો એનો જીવનકાળ કેટલો છે તો કે 1500 વર્ષ તમને જાણીને આશ્ચર્ય થશે સામે આંબાનો જીવનકાળ હોય તો એ કેટલો છે તો કે 300 વર્ષ ગૂગલ પ્રમાણે તમે જોવો તો 309 વર્ષ આવ્યા છે પણ આ બધા આંકડા છે ને એપ્રોક્સિમેટલી છે એવું નથી કે હાથી છે તો 45 વર્ષ જીવે અથવા તો 65 વર્ષ જ જીવે ઘોડો છે તો 60 વર્ષ જીવે આ એક કુદરતી જીવનકાળ છે બરોબર પતંગિયું છે તો એનો જીવનકાળ 1 થી 2 દિવસનો જ છે બરોબર છે ગાય છે તો એનો જીવનકાળ 16 થી 18 વર્ષ છે બનાના મતલબ કે કેળાનું ઝાડ એનો જીવનકાળ 6 વર્ષ સુધી જ છે ડાંગરનો છોડનું એક્ઝામ્પલ એમ એનો જીવનકાળ કેટલો આપેલો છે તો કે 6 મહિના જ છે મતલબ કોઈ પણ સજીવ નો જીવનકાળ એના કદ સાથે સંબંધિત નથી કોઈ પણ સજીવ હોય એના પણ આપણે એક્ઝામ્પલ લીધા હવે બીજું કે પ્રત્યેક સજીવ હવે એનો જીવનકાળ ટૂંકો હોય કે લાંબો એક વખત એનો જન્મ થયો છે એટલે એનું કુદરતી મૃત્યુ શક્ય છે મતલબ કોઈ પણ સજીવ અજર અમર નથી આ પૃથ્વી ઉપર પછી એક એક્સેપ્શન તમને આપ્યું છે કે સિવાય કે એકકોષી સજીવ એકકોષી સજીવ કેમ અજર અમર નથી સોરી અજર અમર છે મતલબ કે મૃત્યુ પામતા નથી તો હું તમને એક્ઝામ્પલ આપું કે અમીબા છે પેરામેસિયમ છે જ્યારે મૃત્યુ પામે એ પહેલા તે પોતે બે ભાગની અંદર અથવા તો ઘણા બધા ભાગની અંદર ડિવાઈડ થઈ જાય અને એ પોતે સંતતિનું સર્જન કરે ફોર એક્ઝામ્પલ કે આ આપણે અમીબાનું એક્ઝામ્પલ લીધું આ રીતે અમીબા છે જ્યારે અમીબાનો મૃત્યુનો સમયગાળો આવે અથવા તો પુખ્ત બને એટલે એ અમીબાના બે ભાગ થાય અને બે ભાગ થાય પરિણામે એ અમીબા એકમાંથી બે સંતતિ સર્જે પરંતુ તે મૃત્યુ પામતા નથી સિવાય કે એક કોષી સજીવ બાકી બધાય બહુકોષીય નિમ્ન કક્ષાના હોય કે ઉચ્ચ કક્ષાના બધાનો જીવનકાળ નિશ્ચિત છે અને તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે આ વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે વર્ષોથી સજીવો હજારો વર્ષોથી પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે અને આજની તારીખે પણ અસ્તિત્વ ધરાવે છે તો એવું તે ક્યુ એવું પરિબળ છે કે દરેક સજીવને પેઢી દર પેઢી સાતત્યતા જાળવી મતલબ કે પેઢી દર પેઢી સાતત્યતા જાળવવામાં જવાબદાર હોય તો એ પરિબળ ક્યુ છે અને એ પરિબળ ને આપણે ઓળખીએ છીએ રચના મતલબ પ્રત્યેક સજીવ પ્રજનન કરે છે પ્રજ્ઞનથી નવી સંતતિ ઉત્પન્ન કરે છે બરોબર હવે પ્રજ્ઞન એટલે શું થાય તો કે પ્રજ્ઞન એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા સજીવ પોતાના જીવ બીજો સજીવ ઉત્પન્ન કરે બરોબર પોતાના જીવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે અને આ પોતાના જીવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે ને એને કહેવામાં આવે છે પ્રજ્ઞન બરોબર અને આ જે પ્રજ્ઞન છે એના દ્વારા સંતતિ ઉત્પન્ન થાય બરોબર પોતાના જેવો બીજો સજીવ એટલે અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ સંતતિ
હવે આ સંતતિ છે ને એ પોતે વૃદ્ધ સોરી વૃદ્ધિ પામે પુખ્ત બને અને પોતાના જેવી જ બીજી સંતતિ ઉત્પન્ન કરે અને આ જે પોતાના જેવી બીજી સંતતિ ઉત્પન્ન કરે ને બરોબર આને કહેવામાં આવે છે પ્રજનન હવે આના કારણસર શું થાય તો કે પ્રત્યેક સજીવની પેઢી દર પેઢી સાતત્યતા જળવાય શું જળવાય સાતત્યતા તમને પ્રશ્ન થાય સાતત્યતા એટલે શું તો પેઢી દર પેઢી જે વારસો જળવાય એને કહેવાય સાતત્યતા તમે જસ્ટ ઇમેજિન કરો કે હજારો વર્ષોથી સજીવ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે જો પ્રજનનની પ્રક્રિયા જોવા જ ન મળતી હોત અથવા તો પ્રજનનની પ્રક્રિયા મળતી જ ન હોત તો આજની તારીખે સજીવ અસ્તિત્વ ધરાવતું જ ન હોત આ તો પ્રજનન એક એવી પ્રક્રિયા છે કે જેના કારણસર સજીવ પોતે પોતાની સંતતિ ઉત્પન્ન કરે છે અને પેઢી દર પેઢી સાતત્યતા જાળવે છે હવે પેઢી દર પેઢી સાતત્યતા જાળવે છે ને એને આપણે એક એક્ઝામ્પલ આપીએ આનુવંશિકતા હવે જ્યારે પેઢી દર પેઢી સાતત્યતા ઉતરે ને તો એની સાથે સાથે એક અગત્યનો શબ્દ પણ આપણે યાદ રાખવો પડે ભિન્નતા હવે ભિન્નતા શું છે એના વિશે આપણે આગળના ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે આપણે પ્રકરણ નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો બરોબર હવે આપણી ઓલ ઓવર વર્લ્ડની અંદર તમે જુઓ કે વનસ્પતિ અને પ્રાણીઓ એ બે અલગ અલગ સમુદાય તમે 11મા ધોરણની અંદર ત્રીજા અને ચોથા ચેપ્ટરની અંદર ભણી ગયા કે વનસ્પતિની અંદર પણ એટલી બધી વિવિધતાઓ જોવા મળે છે પ્રાણીઓની અંદર પણ એટલી બધી વિવિધતાઓ જોવા મળે છે હવે પ્રત્યેક સજીવ છે ને એ પોતે પૃથ્વી ઉપર પોતાનું જીવન જીવવા અને અસ્તિત્વ ટકાવવા અને પોતે બહુગુણિત થવા બરોબર આ ત્રણ પ્રક્રિયા માટે એક અગત્યની પ્રક્રિયા કરે છે જેને કહેવામાં આવે છે પ્રજનન પ્રત્યેક સજીવ હવે જો બધા સજીવ પ્રજનન કરે છે એ વસ્તુ કન્ફર્મ છે પણ બધા સજીવ જે પ્રજનન કરે છે એ પ્રજનનની પ્રક્રિયા બધા સજીવમાં સરખી નથી બધા સજીવની અંદર પ્રજનનની પ્રક્રિયા અલગ અલગ છે તો પ્રશ્ન થાય કે આ જે પ્રજનનની પ્રક્રિયા અલગ અલગ છે એ કેના ઉપર આધાર રાખતી છે તો સૌથી પહેલા પ્રજનન કોના ઉપર આધાર રાખે તો કે જે તે સજીવ તે ક્યાં વાતાવરણની અંદર રહે છે ત્યાર પછી સજીવની અંદર આંતરિક રચના અને ત્રીજું તેની આસપાસના પરિબળો આ ત્રણ અલગ અલગ પ્રકારના પરિબળો છે કે જે નક્કી કરે કે સજીવ કયા પ્રકારનું પ્રજનન દર્શાવશે હવે આપણને બધાને ખબર છે કે પ્રજનનના મુખ્ય બે પ્રકાર છે એમાંથી પહેલો પ્રકાર આવશે અલિંગી પ્રજનન અને બીજો પ્રકાર આવશે લિંગી પ્રજનન પહેલો પ્રકાર આવશે અલિંગી અને બીજો આવશે લિંગી હવે અલિંગી અને લિંગીની અંદર મેઇન ડિફરન્સ હોય ને તો એક જ છે અલિંગી પ્રજનન છે તો એની અંદર એક વસ્તુ યાદ રાખવાનું એક પિતૃ ભાગ લે અને લિંગી પ્રજનન હોય તો એની અંદર બે પિતૃ ભાગ લે પ્રશ્ન થાય કે આ કઈ રીતે તો સૌથી પહેલા આપણે અલિંગી પ્રજનન વિશે ભણીએ કે અલિંગી પ્રજનન એટલે શું થાય તો કે જેની અંદર એક જ પિતૃ ભાગ લે કદાચ એમાં જન્યુનું નિર્માણ થાય અથવા તો ન પણ થાય પણ એક વસ્તુ ફાઇનલ છે કે શેનું નિર્માણ થાય સંતતિ મતલબ કે અલિંગી પ્રજનનમાં એક પિતૃ ભાગ લે જન્યુનું નિર્માણ થાય પણ અને ન પણ થાય બરોબર અને સંતતિનું નિર્માણ થાય તો એને કહેવામાં આવે છે અલિંગી પ્રજનન ત્યાર પછી બીજું લઈએ લિંગી પ્રજનન એટલે શું થાય તો કે જેમાં કેટલા પિતૃ ભાગ લે છે બે પિતૃ ભાગ લે પરિણામે જન્યુનું નિર્માણ તો થાય જ પણ સાથે સાથે શું થશે જોડાણ પણ થાય અને પરિણામે જે નિર્માણ થાય એને પણ સંતતિ કહેવાય અને આ જે પ્રકારનું જે પ્રજનન છે એને કહેવામાં આવે છે લિંગી પ્રજનન તો મુખ્ય આપણે શોર્ટની અંદર આપણે બે પ્રજનન વિશે ભણ્યા અલિંગી અને લિંગી અલિંગી પ્રજનન હોય તો એની અંદર સંતતિનું નિર્માણ થાય લિંગીમાંય થાય છે નો ડાઉટ પણ વિયર શું છે તો કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ સંતતિ ઉત્પન્ન કરવા માટે ભાગ લે છે જ્યારે લિંગી પ્રજનનની અંદર
મુખ્યત્વે બે પિતૃ ભાગ લે છે નર અને માદા. જ્યારે બે પિતૃ ભાગ લેતા હોય તો નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ થાય અને જોડાણ થઈ ગયા બાદ સંતતિનું નિર્માણ થાય. એ પહેલા યુગ્મકનું નિર્માણ થાય. ઓકે, એને આપણે ઝાયગોટ પણ કહેવામાં આવે છે. આ બેની અંદર બીજો શું ડિફરન્સ? તો કે અલિંગી પ્રજનનની અંદર જે સંતતિ ઉત્પન્ન થાય ને કોપી ટુ કોપી પિતૃ જેવી હોય. આ બે હૂપ પિતૃની પ્રતિકૃતિ કહેવામાં આવે છે, ઝેરોક્સ. જ્યારે લિંગી પ્રજનનની અંદર સંતતિ ઉત્પન્ન થાય એ પિતૃ કરતા અલગ હોય થોડા ઘણા અંશે, કારણ કે એમાં બે પિતૃ છે તો 50% નર હોય 50% માદા હોય. હવે આ અલગ અલગ પ્રકારના બે પ્રજનન વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું, બરાબર. અને આ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ એવો કરશું કે અલિંગી પ્રજનન કયા પ્રાણીની અંદર જોવા મળે છે, કયા અલગ અલગ પ્રકારના સજીવોની અંદર જોવા મળે છે, બરાબર. તો આપણે આ નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ. હું આશા રાખું છું કે આ મારો વિડીયો તમને બધાને ગમ્યો હશે. તમારો અભિપ્રાય નીચે કમેન્ટ બોક્સની અંદર તમે વર્ણવો. કોઈ ડાઉટ હોય તો મારા મોબાઈલ નંબર પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલા છે, તમે મને કોલ પણ કરી શકો છો, બરાબર. અને બીજું કે લાઈક કરો, તમારા વિદ્યાર્થીઓ સાથે શેર કરો, વિદ્યાર્થી મિત્રો સાથે. અને પ્લસ મારી ચેનલ સુધીર સર બાયોલોજી એને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકોન છે એને ઉપર ક્લિક કરો, જેથી કરીને ડેઈલી આપણે લેક્ચર જે અપલોડ થાય એ તમે એટેન્ડ કરી શકો. રોજ આની અંદર એક એક લેક્ચર અપલોડ થશે. ઓકે, અને ઘરે રહો, સુરક્ષિત રહો અને ઓનલાઈન શીખતા રહો. જય હિન્દ, જય ભારત.